લોકડાઉન લંબાતા વિવિધ જગ્યાએ અટવાયેલા મજૂરોની ધીરજ ખૂટી રહી છે. પ્રવાસી મજૂરો વતન પરત ફરવાની હટ કરી રહ્યા છે, ત્યારે મુંબઈમાં બાંદ્રામાં ફસાયેલા મજૂરોએ ભેગા થઈ ટ્રેન ચલાવવા માટેની માંગ કરી છે. પણ આ મજૂરોની વતન પરત ફરવાની હઠ તેમનો જ નહીં, તેમના પરિવારનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે. લોકડાઉન પાર્ટ ટુ ની જાહેરાત થતા ખૂટી રહી છે મજૂરોની ધીરજ. પ્રધાનમંત્રીની લોકડાઉન લંબાવવાની જાહેરાત પછી મંગળવારે મુંબઈના બાંદ્રા સ્ટેશન પાસે 1000થી વધારે પ્રવાસી મજૂરો ભેગા થયા. વતન પરત ફરવા માંગતા મજૂરો પોતાના ગામડે જવા માટે ટ્રેન ચલાવવાની માંગણી કરી રહ્યા છે. 21 દિવસથી અટવાયેલા મજૂરોની વ્યથા સમજી શકાય તેમ છે, પણ આ મજૂરો અત્યારે જ્યાં છે ત્યાં સુરક્ષિત છે. જો તેઓ ટ્રેનમાં યાત્રા કરી ઘરે જશે તો પોતાનો જ નહીં પણ ગામડે રહેતા પોતાના પરિવારજનોનો જીવ પણ જોખમમાં મૂકશે. અત્યારે મજૂરોની માંગણી યોગ્ય, ટ્રેનમાં અત્યારે યાત્રા બની શકે છે જોખમી. ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાશે નહીં. એક કોરોના સંક્રમિત અનેક પ્રવાસીઓ માટે ખતરારૂપ. રેલવે માટે આ પ્રવાસી મજૂરો માટે ટ્રેન ચલાવવી સરળ છે. રેલવેને અત્યારે 1 દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. રેલવે મજૂરોને અત્યારે ટ્રેનમાં તેમના વતન લઈ જવાની વ્યવસ્થા એટલા માટે નથી કરી રહ્યું કારણ કે આ યાત્રા પ્રવાસી મજૂરો માટે જ નહીં, તેમના પરિવારજનો માટે પણ ખતરનાક બની શકે છે. શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ અને દર્દીઓની સંખ્યા ઓછી છે. હજુ ગામડાઓમાં કોરોના એટલો પ્રસર્યો નથી. હવે શહેરમાં રહેતા આ પ્રવાસી મજૂરો ગામડે જશે તો પોતાના પરિવાર, ખાસ કરીને પોતાના વૃદ્ધ માતા પિતા, બાળકો અને સંબંધીઓને સંક્રમિત કરી શકે છે. ગામડામાં આરોગ્યની સેવા પણ શહેર જેવી નથી. ખાસ કરીને વેન્ટિલેટરની વ્યવસ્થા, દેશમાં અત્યારે 50,000 વેન્ટિલેટર છે, જેમાંનો મોટો હિસ્સો શહેરમાં જ છે. એટલે જો આ મજૂરોના માતા પિતા અને અન્ય લોકો કોરોનાથી સંક્રમિત થઈ જશે તો તેમના માટે ગામડામાં સુવિધા ઊભી કરવી પણ મુશ્કેલ બની જશે. તેવામાં આ મજૂરોએ આટલી ધીરજ રાખી છે તો દેશ અને તેમના પરિવાર માટે થોડી વધુ ધીરજ રાખે, જેથી આપણે સાથે મળીને કોરોનાને હરાવી શકીએ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.